નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અંગ્રેજીમાં એક્ટિવિટી સિક્સ આપેલ વાક્યો વાંચો અને લખો તે વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં તમને કેટલાક વાક્ય આપેલા છે તે વાક્ય તમારે વાંચવાના છે અને જોઈ જોઈને સારા અક્ષરે ખાલી જગ્યામાં લખવાના રહેશે તો આપણે શીખીએ વન પ્લે વિથ અ બોલ પ્લે એટલે રમવું વિથ એટલે વડે અને બોલ એટલે દડા દડો દડા વડે રમો તો આ વાક્ય સુંદર અક્ષરે તમારે ખાલી જગ્યામાં લખવાનું રહેશે ટુ નોડ યોર હેડ નોડ એટલે હલાવું યોર એટલે તારું તમારું અને હેડ એટલે માથું તમારું માથું હલાવો તો આ વાક્ય પણ ખાલી જગ્યામાં સુંદર અક્ષરે લખવાનું રહેશે થ્રી બેન ડાઉન બેન્ડ એટલે ઝૂકવું વળવું અને ડાઉન એટલે નીચા નીચે નીચે ઝૂકો બેન્ડ ડાઉન એટલે નીચે ઝૂકો આ વાક્ય પણ તમારે ખાલી જગ્યામાં લખવાનું રહેશે ફોર ટચ ધ ટેબલ ટચ એટલે અડવું અને ટેબલ એટલે ટેબલ ટેબલને અડો ટચ ધ ટેબલ એટલે ટેબલને અડો આ વાક્ય પણ ખાલી જગ્યામાં લખવાનું રહેશે ફાઈવ સો યોર બુક સો એટલે બતાવો અને યોર એટલે તારું તમારું બુક એટલે ચોપડી તમારી ચોપડી બતાવો બરાબર આ વાક્ય પણ સુંદર અક્ષરે લખવાનું રહેશે સિક્સ ગીવ યોર પેન ગીવ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો ગીવ એટલે આપવું બરાબર યોર એટલે તારું તમારું અને પેન એટલે પેન તમારી પેન આપો આ વાક્ય પણ ખાલી જગ્યામાં લખવાનું રહેશે સેવન

પૂટ ધ બોક્સ એટલે કે છે ખોખું મૂકો આ વાક્ય પણ ખાલી જગ્યામાં સુંદર અક્ષરે લખવાનું રહેશે નાઇન બ્રિંગ અ કપ ઓફ ટી બ્રિંગ એટલે લેવું કપ એટલે કપ અને ટી એટલે ચા અને ઓફ એટલે નો ની નો ના ચાનો કપ લો બરાબર ટેન

એની પરથી પ્રશ્ન વાંચવાનો છે અને જવાબ લખવાનો રહેશે તો અહીં એક્ઝામ્પલ તરીકે જુઓ બોલનું ચિત્ર આપ્યું છે દેખાય છે તમને હા અને તમને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ઇટ વોટ એટલે શું ઇઝ એટલે છે અને ઇટ એટલે તે તે શું છે હવે ચિત્રમાં તમને શું દેખાય છે અ બોલ બરાબર એની ચિત્ર નીચે લખ્યું છે અ બોલ તો તમને જવાબમાં લખવાનું રહેશે અ બોલ આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા હતા કે જવાબની શરૂઆત ઇટથી કરવાની છે છેલ્લેથી કરવાની છે બરાબર એમાં આઈ કેપિટલ આવશે ઈટનો આય કેવો આવશે કેપિટલ પછી ઈઝ બરાબર તમને આપેલું જ છે પણ ખાલી જગ્યામાં તમારે લખવાનું છે અ બોલ તો એનો એનો જવાબ થશે ઇટ ઇઝ બોલ તે દડો છે એવી જ રીતે પહેલું જુઓ વોટ ઇઝ ઇટ તે શું છે તો ચિત્રમાં તમને શું દેખાય છે જુઓ તો વિદ્યાર્થી મિત્રો અ પેન વેરી ગુડ બરાબર અ પેન તો તમારે જવાબમાં લખવાનું રહેશે અ અ પેન 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 ઇઝ ઇઝ તે છે વોટ તો વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં તમને કયું ચિત્ર દેખાય છે જુઓ તો અ પોટેટો વેરી ગુડ પોટેટો એટલે બટાકુ ઇટ ઇઝ ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં તમને ચિત્રમાં કયું ચિત્ર દેખાય છે ચિત્રની નીચે જવાબ આપેલો જ છે અ પોટેટો તો ખાલી જગ્યામાં શું લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો અ પોટેટો ઇટ ઇઝ એ પોટેટો તે બટાકુ છે એવી જ રીતે થ્રી વોટ ઇઝ ઇટ

જુઓ તો વિદ્યાર્થી મિત્રો બેટ અ બેટ ઇટ ઇઝ ખાલી જગ્યા ખાલી જગ્યામાં આવશે અ બેટ તે બેટ છે ફાઈવ વોટ ઇઝ ઇટ જુઓ તો વિદ્યાર્થી મિત્રો ફાઈવ નંબરમાં કયું ચિત્ર દેખાય છે અ બેગ હવે તમે જવાબમાં લખશો It ઇઝ ખાલી જગ્યા તો જવાબમાં લખશો અ બેગ તે થેલો છે 6 વોટ ઇઝ ઈટ તે શું છે હવે છઠ્ઠા નંબરનો છે એમાં કયો ચિત્ર દેખાય છે વિદ્યાર્થી મિત્રો જુઓ તો ટેબલ વેરી ગુડ સેવન વોટ ઇઝ ઇટ તે શું છે જુઓ તો વિદ્યાર્થી મિત્રો શેનું ચિત્ર દેખાય છે બનાના વેરી ગુડ અ બનાના

અને આ કૌંસ પરથી છે સેમ જ છે બરાબર હવે આપણે જોઈએ એક્ઝામ્પલ વોટ ઇઝ ઇટ તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમને કૌંસમાં આપ્યું છે અ મંકી એટલે વાંદરો હવે મેં તમને લેક્ચરમાં શીખવાડ્યું હતું જો સ્વર હોય તો શું આવે એન આવે બરાબર કયો આર્ટિકલ આવે એન તો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ખબર છે સ્વર કયા કયા છે હા પાંચ છે બરાબર એ ઈ આઈ ઓ યુ બરાબર જો પહેલો અક્ષર સ્વર હોય તો એની આગળ એન આર્ટિકલ મૂકવાનો રહેશે હવે એ ઈ આઈ ઓ યુ સિવાયના મૂળાક્ષરો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ખબર છે તમને વ્યંજન વેરી ગુડ બરાબર એ ખાસ ધ્યાનમાં રાખજો તો એક્ઝામ્પલ જુઓ વોટ ઇઝ ઇટ કૌશમાં મંકી આપ્યું છે હવે મંકીનો એમ છે મૂળાક્ષર એ શું કહેવાય ખબર છે વ્યંજન કહેવાય એટલે એ આર્ટિકલ આવે આગળ બરાબર તો એનો જવાબ થશે ઈટ આઈ કેપિટલ આવશે પાછળથી જવાબની શરૂઆત કરવાની છે જુઓ વિદ્યાર્થી મિત્રો પછી ઈઝ મૂકવાનો છે પછી કૌશમાં શું આપ્યું છે અ મંકી તો જવાબ શું આવશે અ મંકી ઇટ ઇઝ અ મંકી છેલ્લે શું મૂકશો પૂર્ણ વિરામ જો તમે ને આઈ કેપિટલ નહીં કરો પરીક્ષામાં તો અડધો ગુણ કપાઈ જશે બરાબર હવે આપણે આગળ એક્સરસાઇઝ જોઈએ વન વોટ ઇઝ કૌંસમાં શું આપ્યું છે અ કાર તે ગાડી છે પૂર્ણ વિરામ ટુ વોટ ઇઝ ઇટ અ રેટ રેટ એટલે શું ખબર છે વિદ્યાર્થી મિત્રો ઉંદર જવાબમાં લખવાનું છે ઇઝ એ રેટ તે ઉંદર છે વોટ ઇઝ પ્રશ્ન ચિહ્ન છે જુઓ કૌશમાં આપ્યું છે અ બ્લેક બોર્ડ બ્લેક બોર્ડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કાળું પાટ્યું ઇટ ઇઝ એ બ્લેક બોર્ડ તે કાળું પાટ્યું છે પૂર્ણ વિરામ ફોર વોટ ઇઝ ઇટ કોસમાં આપ્યું છે અ ફ્લાવર ફ્લાવર એટલે ફૂલ ઇટ ઇઝ અ ફ્લાવર તે ફૂલ છે બરાબર ફાઈવ વોટ ઇઝ ઇટ કોસમાં આપ્યું છે અ કેટ કેટ એટલે બિલાડી જવાબમાં લખીશું 8 इज अ कैट कैट એટલે બિલાડી તે બિલાડી છે 6 વોટ ઇઝ ઇટ કૌસમાં આપ્યું છે આર ટેબલ તો એનો જવાબ આવશે ઇટ ઇઝ અ ટેબલ તે ટેબલ છે 7 વોટ ઇઝ ઇટ આર ડોંકી ડોંકી એટલે ગધેડો ઈટ ઇઝ એ ડોંકી તે છે વોટ એન ઓરેન્જ ઓરેન્જ એટલે શું થશે નારંગી તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં એન આર્ટિકલ આવશે કેમ કે ઓ એ શું છે સ્વર છે બરાબર આ ખાસ ધ્યાનમાં રાખજો પરીક્ષા પરીક્ષામાં તમે આ ભૂલો કરો છો તે નારંગી છે નાઇન વોટ ઇઝ ઇટમાં આપ્યું છે કોમ્પ્યુટર તે કોમ્પ્યુટર છે ટેન વોટ ઇઝ ઇટ કૌશમાં આપ્યું છે એન ઇન્કટ ઇન્કપોટ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો ખબર છે સાઇનો ખડિયો તો જવાબમાં આવશે ઇટ ઇઝ એન પોટ બરાબર પછી પૂર્ણ વિરામ મૂકવાનું છે જો આઈ પણ સ્વર છે એટલે એન આર્ટિકલ આવ્યો બરાબર ઇલેવન વોટ ઇઝ ઈટ કૌશમાં આપ્યું છે અ પેન્સિલ તો એનો જવાબ થશે ઇટ ઇઝ એ પેન્સિલ બરાબર

તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે સ્વર પાંચ છે બરાબર એ ઈ આઈ યુ અને એના સિવાયના જે બાકી રહ્યા મૂળાક્ષર તેને આપણે વ્યંજન કહીશું તો વિદ્યાર્થી મિત્રો આ સ્વપોથીમાં યુનિટ વનનો વિડીયો અહીં પૂરો થાય છે જય હિન્દ થેન્ક યુ